નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ખૂબ સરસ. તો ચાલો અત્યારે આપણે ભણીએ ગુજરાતી. તો બધા ગુજરાતીનો લીથો ખોલો. ખોલ્યો બધાએ ગુજરાતીનો લીથો? ખૂબ સરસ. તો હવે તેમાં ખોલો પેજ નંબર 40. કેટલા પેજ નંબર? 40. તો 40 પેજ ઉપર લખી લઈએ આજની તારીખ. તો આજે કેટલી તારીખ છે? 14/10/2020. તો અહીં લખો બધા 14/10/2020 લખાઈ ગઈ તારીખ. સરસ. હવે બાળકો, આપણે હવે પરીક્ષા નજીક આવે છે. હા, 26 તારીખથી પરીક્ષા ચાલુ થઈ જવાની છે. તો 26 તારીખ સુધી આપણે લીથો પૂરો કરી નાખવાનો છે. એટલા માટે આપણે અત્યાર સુધી એક કે બે પેજ કરતા હતા, તો હવેથી આપણે ત્રણ પેજ કરીશું. ત્રણે ત્રણ પેજ અડધા અડધા હું કરાવીશ, ને અડધા અડધા તમારે હોમવર્કમાં કરવાના. સમજાઈ ગયું? સરસ. તો આજે અમની માત્રાવાળો કપ્પો આપણે ભણીશું. અની માથે મીંડું અમ. અમને ઇંગ્લિશમાં an અને am વડે દર્શાવી શકાય. અમને દર્શાવવા માટે બધા જ કકાના શબ્દ ઉપર માથે મીંડું કરવાનું હોય. કવતામ એટલે કમ, ખવતામ એટલે ખમ, ગવતામ એટલે ગમ. તો ચલો અહીં આપણે નીચે કક્કો લખતા જઈએ અને બોલતા જઈએ. તો ચલો લખો બધા. કની માથે મીંડું કમ, કની માથે મીંડું કમ, ખની માથે મીંડું ખમ, ખની માથે મીંડું ખમ, ગની માથે મીંડું ગમ, ગની માથે મીંડું ગમ, ઘની માથે મીંડું ઘમ, ઘની માથે મીંડું ઘમ, ચની માથે મીંડું ચમ, ચની માથે મીંડું ચમ, છની માથે મીંડું છમ, છની માથે મીંડું છમ, ઝની માથે મીંડું ઝમ, ઝની માથે મીંડું ઝમ, ઝની માથે મીંડું ઝમ, ઝની માથે મીંડું ઝમ, ટની માથે મીંડું ટમ, ટની માથે મીંડું ટમ, ઠની માથે મીંડું ઠમ, ઠની માથે મીંડું ઠમ, ડની માથે મીંડું ડમ, ડની માથે મીંડું ડમ, ઢની માથે મીંડું ઢમ, ઢની માથે મીંડું ઢમ, હણની માથે મીંડું હણમ, હણની માથે મીંડું હણમ, તની માથે મીંડું તમ, તની માથે મીંડું તમ, થની માથે મીંડું થમ, થની માથે મીંડું થમ, દની માથે મીંડું દમ, દની માથે મીંડું દમ, ધની માથે મીંડું ધમ, ધની માથે મીંડું ધમ, નની માથે મીંડું નમ, નની માથે મીંડું નમ, પની માથે મીંડું પમ, પની માથે મીંડું પમ, ફની માથે મીંડું ફમ, ફની માથે મીંડું ફમ, બની માથે મીંડું બમ, બની માથે મીંડું બમ, ભની માથે મીંડું ભમ, ભની માથે મીંડું ભમ, મની માથે મીંડું મમ, મની માથે મીંડું મમ, યની માથે મીંડું યમ, યની માથે મીંડું યમ, રની માથે મીંડું રમ, રની માથે મીંડું રમ, લની માથે મીંડું લમ, લની માથે મીંડું લમ, વની માથે મીંડું વમ, વની માથે મીંડું વમ, શની માથે મીંડું સમ, 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 હની માથે મીંડું હમ, હની માથે મીંડું હમ, અડની માથે મીંડું અડમ, અડની માથે મીંડું અડમ, ક્ષની માથે મીંડું ક્ષમ, ક્ષની માથે મીંડું ક્ષમ, જ્ઞાની માથે મીંડું જ્ઞમ, જ્ઞાની માથે મીંડું જ્ઞમ. લખાઈ ગયો કક્કો? બોલતા પણ આવડી ગયો. તો હવે નીચે કક્કો છે, તમારે હોમવર્કમાં લખવાનું. હવે બધા પેજ ફેરવો. 41 નંબરનો પેજ ખોલો. ખોલ્યો 41 નંબરનો પેજ. તેમાં પહેલા તારીખ લખી લો 14/10/2020. 14/10/2020. હવે આ પેજ ઉપર આપણે અમની માત્રાવાળા શબ્દો લખીશું અને વાંચીશું. તો ચલો બધા બોલતા જાઓ અને લખતા જાઓ. કને રસવાળો કુંભ, ને કાનો ભાર કુંભાર. તો લખો અહીં કને રસવાળો કુંભ, ને કાનો ભાર કુંભાર. કને રસવાળો કુંભ, ને કાનો ભાર કુંભાર. બીજું, સનિકાનો સાર, અની માથે મીંડું રંગ સારંગ. લખો અહીં સનિકાનો સાર, અની માથે મીંડું રંગ સારંગ. બીજી વાર લખો, સનિકાનો સાર, અની માથે મીંડું રંગ
સારંગ. હવે આ શબ્દ વાંચીએ. હની માથે મીંડું હંસ, હંસ. લખો અહીં હની માથે મીંડું હંસ, હંસ. બીજી વાર લખો હની માથે મીંડું હંસ, હંસ. હવે આ શબ્દ શનિ માથે મીંડું સંત, રણિકાનું રા, સંતરા. હવે લખો અહીં શનિ માથે મીંડું સંતરા, સંતરા. શનિ માથે મીંડું સંતરા, સંતરા. લખાઈ ગયું અહીં સુધી? તો હવે બીજી લાઈન. તરની માથે મીંડું રંગ, તરંગ. લખો તરની માથે મીંડું રંગ, તરંગ. તરની માથે મીંડું રંગ, તરંગ. આ શબ્દ વાંચીએ. શનિ માથે મીંડું શંકર, શંકર. લખો અહીં શનિ માથે મીંડું શંકર, શંકર. બીજી વાર લખો શનિ માથે મીંડું શંકર, શંકર. હવે આ વાંચીએ. પતની માથે મીંડું તંગ, પતંગ. હવે લખો પતની માથે મીંડું તંગ, પતંગ. બીજી વાર લખો પતની માથે મીંડું તંગ, પતંગ. હવે આ શબ્દ વાંચીએ. નની માથે મીંડું નંદ, નંદ. લખો અહીં નની માથે મીંડું નંદ, નંદ. બીજી વાર લખો નની માથે મીંડું નંદ, નંદ. હવે અહીંથી વાંચીએ. કદની માથે મીંડું દંભ, કદંભ. લખો અહીં કદની માથે મીંડું દંભ, કદંભ. બીજી વાર લખો કદની માથે મીંડું દંભ, કદંભ. તની માથે મીંડું તમ, બને દીર્ઘાવડું બહુ, તંબુ. લખો અહીં તની માથે મીંડું તમ, બને દીર્ઘાવડું બહુ, તંબુ. બીજી વાર લખો તની માથે મીંડું તમ, બને દીર્ઘાવડું બહુ, તંબુ. ટની માથે મીંડું ટંક, નિકાનું કા, રણિકાનું રા, ટંકારા. નીચે લખો ટની માથે મીંડું ટંક, નિકાનું કા, રણિકાનું રા, ટંકારા. બીજી વાર લખો ટની માથે મીંડું ટંક, નિકાનું કા, રણિકાનું રા, ટંકારા. હવે આ વાંચીએ. ટની માથે મીંડું જંગલ, જંગલ. અહીં લખો જની માથે મીંડું જંગલ, જંગલ. બીજી વાર લખીએ જની માથે મીંડું જંગલ, જંગલ. હવે નીચલી લાઈન છે એ એક લાઈન તમારે હોમવર્કમાં લખવાની છે. હવે બાજુનું પેજ ઉપર આવી જઈએ. પેજ નંબર 42 ઉપર આવી ગયા. પેજ નંબર 42 ઉપર સરસ, તેમાં પહેલા તારીખ લખી લો આજની, 14/10/2020 લખાઈ ગઈ તારીખ. સરસ. હવે આ પેજ પર આપણે અમની માત્રાવાળા વાક્યો જોઈને લખીશું અને સાથે વાંચીશું. તો ચલો પહેલા વાંચીએ. મની માથે મીંડું મંગલ, મંગલ. મની માથે મીંડું મંદિર, મંદિર. ખનેકાનું માતર ખોલ, નેકાનું માતર લો, ખોલો. મંગલ મંદિર ખોલો. હવે અહીંથી જોઈને નીચે લખો મની માથે મીંડું મંગલ, મંગલ. મની માથે મીંડું મંદ અને રસવાઈ દઈ, ર, મંદિર. ખનેકાનું માતર ખોલ, નેકાનું માતર લો, ખોલો. મંગલ મંદિર ખોલો. પછી કરો પૂર્ણ વિરામ. હવે બીજું વાક્ય. કની માથે મીંડું કંચન, કંચન. વની માથે મીંડું વંદન, વંદન. ક, ર. કંચન વંદન કર. હવે અહીં લખો નીચે કની માથે મીંડું કંચન, કંચન. હવે આ શબ્દ લખો વની માથે મીંડું વંદન, વંદન. કર, કર. કંચન વંદન કર. પૂર્ણ વિરામ કંચન વંદન કર. લખાઈ ગયો અહીં સુધી. તો હવે ત્યાર પછીના વાક્યો ચાર છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ ચાર વાક્યો બાજુના પેજમાં એક લાઈન શબ્દની અને એક વાર કકો છે પેજ નંબર 40 ઉપર. એટલું તમારે હોમવર્કમાં કરવાનું છે.